તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આવી ગયા છે આપણે રાજુભાઈના ઘરે. તો હું કહેતો હતો ને કે બોરી ઓલી થઈ આપણે રાજુભાઈના ઘરે જવાનું છે નાલા છોપારા. તો રાજુભાઈના ઘરે આવી ગયા છે આપણે. અત્યારે રાજુભાઈના ઘરે જ છું હું. તો રાજુભાઈ ને એ લોકો ગયા છે, દીપકભાઈ ને એ લોકો સુરત, કેમ કે રાજુભાઈના લગ્ન છે એટલા માટે એ લોકો સુરત ગયા છે તેડવા માટે. એટલે એના ઘરવાળાને તેડીને રાતના અત્યારે બેઠા છે, સમજો કે 6:30-7 વાગે ટ્રેનમાં બેઠા છે, 5 કલાક લાગે એટલે રાતના 12:30-1 વાગી જાય. તો સમજો ને, તો એ પ્રમાણે મેં કીધું હવે જમવાનો પ્રોબ્લેમ થાય તો આપણે જમવાનું, અમારા ઘરવાળા અને દિવ્યાને આવ્યા છે તો અમે લોકો જમવાનું બનાવી રાખશું. તો એ લોકો આવશે, 8-10-12 જણા જે પણ છે એ લોકો આવીને પછી અહીંયા જમી લેશે આરામથી. રાતના 1-2 વાગે તો ક્યાં જવું જમવા માટે? રાતના હોટલ વોટલમાં ન જવાય કાંઈ, એના કરતાં આપણે ઘર છે અહીંયા મસ્ત, અમે લોકો છે બધાય, તો આપણે જમવાનું બનાવી રાખીએ. તો અહીંયા અમારા ઘરના જમવાનું બનાવી રહ્યા છે, તમને બતાવું. તો અહીંયા દિવ્યાબેન શાકભાજી સુધારી રહ્યા છે. તો રીંગણા બટેટાનું શાક કરવાનું છે આપણે. તો રીંગણા બટેટાનું આ બધું તૈયારી કરી રાખી છે. રીંગણા બટેટાની ટમેટા મોળે છે અને અહીંયા સંભારો સુધારેલો છે. આ રાજુભાઈનું રસોડું છે અહીંયા રાજુભાઈનું. તો રાજુભાઈના રસોડામાં આપણે એન્ટ્રી મારીએ અને જોઈએ આગળ આગળ શું થાય છે. તો અહીંયા તો આમાં કુકરમાં મગ મગ છે ને, મગ છે અને અહીંયા અમે લોકોએ ચા બનાવીને પીધો તો એ છે અને લાપસી બની ગઈ છે. લાપસી બનાવવાની હતી અને દિવ્યાબેન અહીંયા સંભારો, આ સંભારો આ બધું કરી રાખ્યું છે. પછી આ વટાણા બટેટા રીંગણા બટેટા એ બધું શાકની તૈયારી ચાલુ છે. તો શાક દાળ ભાત શાક ને એવું બધું બનાવશું આપણે અને પછી બની જાય એટલે રેડી, નો ટેન્શન. પછી રાતના ભલે 1 વાગે 2 વાગે ગમે ત્યારે આવે તો આરામથી જમી લે અને બધી આપણે સુવિધા કરી રાખી છે. તો રાજુભાઈને કાંઈ ટેન્શન દેવાનું આપણે નથી, કેમ કે આપણે અહીંયા છે, આપણે ઘરના જ આપણે છે બધા, એટલે આપણે કંઈ એને ટેન્શન દેવાનું નથી. હવે ખાવા માટે રીસું પણ લઈ આવ્યા છે આપણે, રેડીમેડ જ લાવ્યા છે બધું, એટલે હવે એ કાંઈ ટેન્શન નથી. તો રાજુભાઈ ચાવી આપતા ગયા હતા બાજુવાળાને, ત્યાંથી લીધી અમે અને લઈને પછી જમવાનું કરી નાખ્યું સ્ટાર્ટ. તો હમણાં 1-2 કલાકમાં બધું બની જાય અને પછી પછી આવી જાય એ લોકો, એટલે મસ્તથી આરામથી જમી લે, પછી બીજે દિવસે એનું કામ કરે ને આપણે આપણું કામ. જય માતાજી, મળશું આગળ પાછા. ચાલો હું બતાવીશ, એ લોકો આવશે એટલે રાતના 1-2 વાગે. ફેરવી નાખે મોટું પકડી હોય ને એનું, એટલે સંભારો રેડી થઈ ગયો છે ઓલમોસ્ટ. તો ફાઇનલી આપણે સંભારો મહેમાનને ખાલી સંભારો જ ખવડાવવાનો છે. એવો મહેમાન ટેન્શન નહીં લેતા. હા હાલો રેડી. મગ મગ વઘારે છે, રાઈ જીરું ટમેટા મરચા, ટમેટા અને તેલ હળદર. ઓહો, તમે તો કરી હો ભાઈ આજ અમારા રાજુભાઈ ના લગ્ન માં તમે તો હા જમાવટ કરી નાખી. કઉ છું તમે જમાવટ કરી નાખી હો રાજુભાઈ ના લગ્ન માં, કઉ છું. હા ઓહો, આમેની બારી બંધ લાગે મોટા ભાઈ ની બારી. એકાદ મહિના ખુલી જાય એ બારી પાછી. હા વાહ,
જમાવટ કેમ ના કર્યો તમે પણ ખાધા જ કરીએ બાકી બધા એમ કે વાહ 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 મસ્ત બનાવી એમ તીખા મક્કા વાહ એવા જ રાખવાના દાળ જેવા એટલે પીવાતા જાય ને ખવાતા જાય ને પછી મજા આવી જાય એમ એમ રાખવાનું વાહ મસ્ત થઈ ગયું છે આજે એમાં બધું હરક્યું મીઠું મરચું બરોબર એકદમ પરફેક્ટ નાખ્યો એટલે ટેસ્ટ સારો આવે બસ રેડી હાલો સડવા દો હવે ઢાંકી દો હા વાંધો નહીં મીઠું હમણાં નાખ્યો એટલે ખાધા હા મીઠામાં કંજૂસી નહીં કરતા નાણું મળીએ પણ આવું દાણું નહીં મળે મારા વીરા મીઠું નાખવાનું હા એટલે પાન વાળા ખાલી ચૂનો લગાડે પૂછી ને બાકી તો એમને ધબધબાટી બાટી લગાડવા વાળા લગાડે હાલો બધા આગળ મળીએ પાછા જય માતાજી તો હવે શાક બનાવવાની તૈયારી શાક બનાવવાની તૈયારી શાક બનાવવાની તૈયારી તો બટેટા અને વટાણા નાખી દીધા છે ટમેટા પહેલાં જ નાખ્યા હતા આપણે તો હવે બટેટા અને વટાણા નાખે છે અને હવે પછી રીંગણા નાખવાના છે આપણે તો રીંગણા પણ સુધારાઈ ગયા છે રીંગણા પણ નાખી દીધા છે તો હવે હલાવી નાખો પ્રોસેસ ચાલુ છે હલાવવાનો તો આવી રીતે આપણે શાકને બધું બનાવીએ ધીરે 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 ગાડું હારે આવી રીતે બને છે બધું તો જો આગળ આગળ હું થાય બતાવું તમને સંભારો અને બધું રેડી થઈ ગયું છે જમવાનું શાક પણ રેડી થઈ ગયું છે જમવા માટે અને આમાં શું છે આ ટોપરીમાં આમાં મગ કર્યા હતા ને એ મગ પણ થઈ ગયા છે રેડી છે પછી આ શાક પણ રેડી છે એકદમ મસ્ત લાલ ઘમ અને સંભારો પણ છે અને આમાં લાપસી પણ છે લાપસી પણ રેડી થઈ ગઈ છે આ બધું થઈ ગયું છે રેડી અને કુકરમાં ભાત છે એમાં તો જમવાનું બધી તૈયારી ફૂલ થઈ ગઈ છે હવે રોટલી બનાવવાની તૈયારી ચાલુ છે તો હવે આ રોટલી બનાવે છે રોટલી બધી બની જાય પછી આપણે એ લોકો આવી જાય એટલે આપણે જમી લઈએ તો હવે એ લોકો આવશે અત્યારે તો વાગ્યા છે 9:30 જ વાગ્યા છે હજી રાતના આવશે 1 વાગે તો ત્યાં સુધી આપણે વાત જોવી પડશે ત્યાં સુધી આપણે કંઈક ટાઈમ પાસ કરશું હાલો પછી મળીએ જય માતાજી પછી બધી તૈયારી થઈ ગઈ છે તો રાજુભાઈ આવે એની વાત જોઈને અમે બેઠા છે જમવાનું પણ બધું બની ગયું છે રેડી થઈ ગયું છે તો હવે આ બધી તૈયારી પણ થઈ ગઈ છે આગમનની તૈયારી પણ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આવી રીતે અમારે દિવ્યાબેને તૈયારી કરી છે આ દરવાજો છે અહીંયાથી વેલકમ કરવાનું છે અહીંયાથી આવી જાય એટલે અહીંયા ચરણ પગલાં શું કહેવાય એને કંકુ પગલાં અહીંયા કરવાના છે ત્યાંથી કંકુ પગલાં થઈ જાય એટલે સીધા અહીંયા આવીને પછી અહીંયા માતાજીને પગે લાગી લે એટલે આવી રીતે આપણે કંઈક ગોઠવું છે તો રાજભાઈની વાત જોઈને બેઠા છે અમે લોકો તો અત્યારે વાગ્યા છે હજી 9:30 વાગ્યા છે તો આવશે લોકો એ લગભગ 12:00-1 વાગી જાય ત્યાં સુધી આપણે રાહ જોશું ફરી મળીશું એ આવે પછી બતાવીશ ચાલો જય માતાજી બધા મિત્રોને જય માતા હવે રોટલી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે રોટલી બનાવે છે પછી મેં કીધું કે હવે કરી જ નાખો આ રોટલી અને અહીંયા રોટલી પાકે છે અને અહીંયા વણે છે
બસ તવે રોટલી બનાવી નાખીએ. તમારી દિવ્યાબેન રોટલી બનાવે છે ને અમારા ઘરવાળા રોટલી પકાવે છે. વાહ વાહ, જમાવટ છે, હું વાત છે. ઓ ઓ ને અમારે ચેતનભાઈ અહીંયા જમવા બેસી ગયા છે, તો હવે ચેતનભાઈ પણ અહીંયા બેસી ગયા છે જમવા. આજે ચેતનભાઈને જવાનું છે બહાર, ચેતનભાઈને જવાનું છે બહાર, એટલા માટે એને જમવાનું આપી દીધું છે વહેલું વહેલું, કેમ કે મહેમાન તો આવવાના છે 1 વાગે અને અત્યારે 9:30 વાગી ગયા છે. ચેતનભાઈ ત્યાંથી આવી ગયા છે ઘરેથી ગાડી લઈને, તો હવે એને જમવા બેસાડી દીધા છે. ચેતનભાઈ જમી લ્યો. ચેતનભાઈને ગરમા ગરમ રોટલી આપો ભાઈ, ચેતનભાઈને આપો. હા, શાક મૂકો, રોટલી મૂકો. મૂકું મૂકું શું કરો, ભરી દો હા. એટલે ચેતનભાઈ અમારા બેસી ગયા છે જમવા, તો હાલો હવે ચાલો કલો કલો કંકુ ના કલો. તો ચેતનભાઈને રોટલી આપી દીધી છે, હવે ચાલો ચાલુ કરી દો ચેતનભાઈ. હાલો ફરી મળશું, એ લોકો આવે પછી. જય માતા.